કેમ છો કાકા મને છે ને તારું મોડું જોઈને આમ ઓડકાર આવે છે એટલે આમ ધરાઈ ગયો છું તારું મોડું જોઈને આમ ઓ તો શું કરું મોડું છે કે સ્વભાવ નહીં કે બદલાઈ જાય અને આજે તો જો મેં હેર સ્ટાઈલ પણ બદલી નાખી છે બધા ઉભા વાળ કરી દીધા જો તે પણ ઓળ ને હરકા ઓળ આ તો પેલી ફુદીનાની ની ઝેરોક્સ મૂકી હોય એવું લાગે ફુદીના ની ઝેરોક્સ કોણ કરાવે યાર ચાલ બધા વાળ બિહાર દે ચાલ લે આ ગરમ ગરમ ઇસ્ત્રી લઈ લે ઇસ્ત્રી કોઈ માથે ફેરવે ખોટું યાર તમે મારી પાછળ પડ્યા તમે તો યાર ગુસ્સો આવે છે મને તને કોઈ દિવસ છેક નથી આવતી ગુસ્સો કેમ ન આવ્યો પણ શું કરું યાર દર અઠવાડિયે હું એક નવો લુક કરીને તમારી સામે બેસું છું અને તમે કઈક ને કઈક તો બોલો જ છો અને આ જેકેટ શું કામ પહેર્યું તે આ બ્રાઉન લેધર નું નવું લીધું બ્રાઉન લેધર વાળી ગોધરાની ઘરોડી લાગે છે ગોધરાની ઘરોડી કીધું સારું છે ને આ કઈ નઈ આ લો કાઢી નાખ્યું અને કશું બી કરું ને તમને ગમતું જ નહીં પણ તું તો કઈ મારી મહેબુબા છે કે તું જે કરે મને ગમી જાય જો પેલી જો બહાર ઉભી ઉભી ગાય છે અંદર આય મે નાચી મે નાચ નાચજે બરાબર પૃથ્વીનો આકાર બદલાઈ જાય ને ત્યાં સુધી નાચજે

પછી મે પણ એને એ રીતે સ્માઈલ આપી યુ નો મારી એક સ્માઈલ પર લોકો મરી જાય છે તારી સ્માઈલ થી ઘેર એક મચ્છર નથી મરતું તો મચ્છરને કોઈ સ્માઈલ આપી આપીને મારે ખરો છો યાર જો અભી હેમા માલિની જેવી તમારી સામે ખુરશી પર બેઠી છે અને તમે આવો બોલો છો હેમા માલિની આ ખુરશી પર બેઠી હોય ને તો કોઈક સુંદરતાની મૂર્તિ મૂકી હોય એવું લાગે અને તું ખુરશી પર ઉધઈ ચડી હોય એવી લાગે છે કાકા અને કાકી તમને બંનેને એક સવાલ છે જીતુભાઈ તરફથી યુટ્યુબ પર એમણે કમેન્ટમાં પૂછ્યું છે કે માણસે સ્વપ્ન જોવા જોઈએ કે નહીં કે પછી સમય જેમ કરાવે એમ જ એડજસ્ટ થયા કરવું જોઈએ હું કહું હું કહું જો સપના તો જોવા જ જોઈએ પણ એ પૂરા થાય ને એવી આશા નહીં રાખવાની વાહ વાહ સરસ બોલી લે આ તો બોલો ડીડીએલ જે મૂવી આવતો તો એમાં ફરીદા જલાલ આવું બોલે છે ફરીદા જલાલ પરિવાર બોલે કે નહીં તું બોલીને એનો મને આનંદ છે કેમ કે એમાં શું થાય ખબર છે સપના પૂરા થવાની તમે આશા રાખો ને પણ પછી જો પૂરા ના થાય ને તો દુખી થવાય જેમ કે ફોર એક્ઝામ્પલ મેં એવું વિચાર્યું તું એક ટાઈમે કે મારા સપનાનો રાજકુમાર કેવો હોય આમ તો કે આમ આમ ટોલ ડાર્ક હેન્ડસમ લવિંગ કેરિંગ આમ બંગલો ગાડી ગાર્ડન એની પાસે બધું જ હોય એને તો આમ આમ તમે આમ જોઈને જ આમ હા પાડી દેવાય એટલે એની પાસે આવું બધું જ હોય તો પછી એ તને શું કામ સિલેક્ટ કરે એ પણ વિચાર અરે ભાઈ હવે એ સપનું હતું અને સપનામાં પતી ગયું રિયાલિટીમાં તો તમે જ મળ્યા ને

લોનાવલા ખંડાલા મારા ફરવા ના આવે યાર આ તમે શું થયું મુદ્દા પર આય અરે કાકા અહિયાં હનીમુન માટે નો એટલો ક્રેસ છે આવો ક્રેસ મે મારી લાઈફ માં નથી જોયો હું એવું તો જોવાઈ ગયો તારતે

અને ખાલી ફરવા માટે અહીંયા આવજો અને વડીલ તરીકે એક વાત કહું છું સાંભળી લે હમ તમે લોકો જે હોટલમાં રોકાવ ને ત્યાંના બારીના પડદા સરખા બંધ કરજો કેમ કે તમારો પ્રેમ આંધળો હોઈ શકે છે હોટલનો સ્ટાફ નહીં કાકા ઘનશ્યામ ભાઈ તમને યુટ્યુબ પર એવું પૂછી રહ્યા છે કે કાકા હું મારી કરેલી ભૂલો જાણતા કે અજાણતા એ બધી કઈ રીતે શોધી શકું આ ઘનશ્યામ ને કે બહુ જ સિમ્પલ છે તું તારી એની કરેલી એક જ ભૂલ કહી દે ઓ બાપુ જો તારી બધી કરેલી ભૂલો ના કરે ને તું મને તારી પહેલેથી અત્યાર કરેલી ભૂલો બધી જ અને તારા એકલાની નહીં પેકેજમાં આવશે તારા ફેમિલીની ની ભૂલો આવશે તારા ફ્રેન્ડ્સની ની હવું બધું જ આ તો જેને પેલા જ એવું છે પેલો એક જણ કે મેરેજ એનિવર્સરી કઈ રીતે યાદ રાખવાની सिंपल तू खाली एक बार भूली जा इस सामरो ने आ, पिली जिग्ना खरी ने एना मैरिज થઈ ગયા હા ફાઇનલી છે કમણા કર્યા 48 કે 50 કેટલા થાય એને હા લગભગ 49 રને બોલો 49 વર્ષે લગન તો કેમ આટલા એટલે લેટ મેરેજ અરે એક્ચ્યુઅલી છે ને બહુ મોટી સમાજ સેવિકા છે સોશિયલ વર્કર એટલે એની પાસે છે ને ટાઈમ જ નથી હોતો આખો વખત બસ સોશિયલ વર્ક સોશિયલ વર્ક હા સોશિયલ વર્ક કરતી હતી એમાં હોમવર્ક ભૂલી ગઈ તે હમણા મેરેજ કરે છે અરે પણ ટાઈમ જ નથી હોતો એની પાસે સેનો ટાઈમ નથી હોતો અમને પાસે ખબર જ નહીં પડતી મન તો આ તો જને સ્વભાવ બનાવી દીધો છે આ જિજ્ઞાએ અને ટાઈમ તો મેનેજ કરવો પડે અને તું જોજે લખી રાખજે મારી વાત આ લગન પહેલી રાત્રે આ જિજ્ઞાનો હસબન્ડ ઘુંઘટ ઉપાડશે ને એટલે પેલી શું બોલશે ખબર હા ચાલો જલ્દી જલ્દી બોલો શું કામ છે ચાલો કે તારી પાસે કપડા સીવડાવવા આવ્યો છે બસ ટાઈમ જ નહીં જો એવું જ હોય ને તો પછી એક કામ કરો ચાલો આપણે એક મહિના માટે મસ્ત કસે જતા રહીએ તમે અને હું બસ બે જણ તો મારી પાસે પણ ટાઈમ નહી